નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વિડીયોમાં ધોરણ આઠનો મિત્રો જે વિષય ગણિતનું મિત્રો પેપર લેવાનું છે એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું તેનો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન મિત્રો જોવાના છે તારીખ રહેશે મિત્રો ત્રીસ નવ બે હજાર ત્રેવીસ સમય રહેશે કલાક પછી છે ધોરણ આઠ મિત્રો વિષય ગણિત છે પ્રશ્ન બેંક આપણું જીતું ગણિતનું છે પ્રકરણ ત્રણ ચાર અને પાંચ કુલગુણ છે પચીસ મિત્રો તો મિત્રો આપણે સારી રીતે મિત્રો આનું સોલ્યુશન જોવાનું છે મિત્રો આ ઓરિજિનલ પેપર છે પણ તમારે યાદ રાખવાનું છે ઓરિજિનલ પેપર સે મિત્રો જે આ એકમ કસોટી લેવાની છે તેનો મિત્રો ઓરિજિનલ પેપર સે મિત્રો તો મિત્રો આને જો તમારે સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો અમારી જે આ યુટ્યુબ ચેનલ છે તેમાં અબાઉટમાં અને મિત્રો આ વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં અમારી ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે ત્યાંથી તમને મળી જશે અને મિત્રો ટેલિગ્રામમાંથી પણ મળી જશે ત્યાં પણ તમારે જોઈન કરી લેવાનું રહેશે તો મિત્રો આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ હવે તો પ્રશ્ન નંબર એક છે ખાલી જગ્યા પૂરો કોઈ પણ બે આપણે બધી જ ખાલી જગ્યા મિત્રો કરાવવાના છીએ તો એમાં પહેલું છે સતુષ્કોણ એ બીસીડીની સામ સામેની બાજુ કઈ છે મિત્રો સતુષ્કોણ એ બીસીડીની સામ સામેની બાજુ કઈ થશે તો મિત્રો એમાં આપણો આન્સર શું રહેશે તો સતુષ્કોણ એ બીસીડીમાં આપણે જોઈએ તો એમાં આપણો જવાબ રહેશે મિત્રો સામ સામેની બાજુ કઈ થશે મિત્રો તો આપણે જોઈ તો સામ સામેની બાજુમાંથી એડી અને આપણે જોઈ તો મિત્રો તમારા સાહિત્ય સંભવ સતુષ્કોણ મિત્રો આવી રીતે હોય છે તો એમાં આપણે જોઈ તો આયા મિત્રો કયું થશે એ બી સી અને ડી ડીમાં સામસામેની બાજુ કઈ થશે મિત્રો એ અને બીસી મિત્રો સામસામેની બાજુ થશે મિત્રો તો પછી મિત્રો આપણે આગળ વધી જઈએ મિત્રો હવે પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે સતુષ્કોણ એ બીસીડીમાં વિકર્ણ કયા થશે તો એમાં વિકર્ણ મિત્રો કયા થશે મિત્રો એસી એસી અને મિત્રો બીડી એના વિકર્ણો થશે મિત્રો તો એ તમારે યાદ રાખવાનું છે એસી તો આવી રીતે મિત્રો આપણે દોર્યું છે મિત્રો આ એ બી સી ડી તો મિત્રો આવી રીતે મિત્રો તમારે કરી લેવાનું રહેશે આ એસી અને બીડી એના વિકરણો થશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે આગળનો ક્વેશ્ચન છે મિત્રો એક નિમિત બહુકોણના બહુ બહિષ્કોણનું માપ પિસ્તાલી હોય તો તેને કેટલી બાજુ હશે તો મિત્રો એમાં આપણો આન્સર હશે આઠ કેટલી બાજુ હશે આઠ બાજુઓ હશે તો આપણો આન્સર હશે મિત્રો આઠ ત્રણસો સાહીઠ ભાગે આ પિસ્તાલી કરશો તમને આઠ જવાબ મળી જશે પતંગાકાર સતુષ્કોણની બાજુઓની સંખ્યા તે મિત્રો આપણો આન્સર છે ચાર કેટલી બાજુઓની સંખ્યા છે ચાર પછી છે મિત્રો પાંચમા નંબરનું સતુષ્કોણ એચ ઓપી હોપની સામસામેની બાજુ એચ ઓપીની સામસામેની બાજુ કંઈક થશે મિત્રો તો આપણો આન્સર છે મેચ એમાં સામ સામની બાજુ એચ ઓ અને પીઈ થશે મિત્રો તો આવી રીતે તમારે આન્સર દેવાનો રહેશે સામસામેની બાજુ આવી રીતે થશે મિત્રો પછી મિત્રો આગળનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠા નંબરનો છે સમાંતર બાજુ સતુષ્કોણ એ બીસીડીમાં આપણે જોઈએ તો ખૂણો એ બરાબર નેવું થશે સમાંતર બાજુ સતુષ્કોણ છે તો એવી એ લખી ખૂણો આપણે જોઈએ તો ડી કયો થશે મિત્રો તો એમાં શું જવાબ રહેશે મિત્રો તો મિત્રો એમાં આપણો જવાબ રહેશે મિત્રો કેટલો એમાં પણ નેવું જવાબ આવશે મિત્રો શું જવાબ આવશે નેવું જવાબ આવશે પછી સાતમા નંબરનું છે સતુષ્કોણ આર ઈ એન ટીમાં વિકર્ણ કયા થશે મિત્રો તેમાં આપણો જવાબ આવશે આર એન અને બીજું કયો આવશે ટી ઈ એના વિકર્ણો થશે મિત્રો તો મિત્રો સારી તમારે આવી રીતે મિત્રો જવાબ દઈ દેવાના રહેશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે તો મિત્રો આમાં આપણે જોઈ તો આ આગળ વધી જઈએ મિત્રો હવે આગળના ક્વેશ્ચન છે મિત્રો સાતમા નંબરમાં મિત્રો કયો જવાબ હતો આર એન અને ટી ઈ આગળનો ક્વેશ્ચન જોઈ લે મિત્રો આઠમા નંબર સમાંતર બાજુ સતુષ્કોણમાં સામસામેના ખૂણાનું માપ કેટલું થશે તો સામ સામેના ખૂણાનું માપ કેટલું થશે મિત્રો તે આઠમા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો તો એ સામસામેના ખૂણામાં મિત્રો સમાન હોય છે કેવા હોય છે સમાન હોય છે તો આન્સર હશે મિત્રો સમાન હોય છે કેવા હોય છે સામસામેના ખૂણા મિત્રો સામસામેના ખૂણા હોય છે એ સમાન હોય છે હું અહીંયા ફરીથી લખી દઉં મિત્રો સારા અક્ષરે સામસામેના ખૂણા સમાન હોય છે પછી નવમા નંબરનું છે સમાંતર બાજુ સતુ કોણ એ બીસીડીમાં આપણે જોઈએ તો ખૂણા એ બરાબર સો હોય તો ડી આપણે જોઈએ તો ડી બરાબર કેટલું થશે મિત્રો તેમાં આપણો જવાબ આવશે મિત્રો એસી એસી મિત્રો હશે ખૂણો કેટલો છે એસી મિત્રો એસી ડિગ્રી હશે પછી દસ માં નંબર સમબાજુ સચુષ્કોણના વિકર્ણો પરસ્પર કેવો હોય છે મિત્રો કાઠ દુભાગે છે કેવો હોય છે મિત્રો કાઠ દુભાગે છે તો આવી રીતે આન્સર તમારે દઈ દેવાના રહેશે તો મિત્રો સારી રીતે તમારે આન્સર દઈ દેવાના રહેશે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો હવે બધા ક્વેશ્ચન મિત્રો આપણે ખાલી જગ્યા કરાવી સારી રીતે મિત્રો જોઈ લેજો મિત્રો આગળના ક્વેશ્ચન છે મિત્રો ખરા ખોટા લખો તો દરેક લંબચોરસ એ ચોરસ છે તો મિત્રો એ ખોટું છે દરેક ચોરસ એ લંબ ચોરસ છે મિત્રો તો મિત્રો આ વિધાન કેવું થશે મિત્રો તો મિત્રો આ વિધાન ખોટું થશે પછી બીજા નંબરનું છે મિત્રો દરેક સમ બાજુ સતુષ્કોણ સમાંતર બાજુ સતુષ્કોણ છે તો મિત્રો આ વિધાન બિલકુલ સાચું છે ત્રીજા નંબરનું છે દરેક ચોરસ સમલંબ સતુષ્કોણ છે તો મિત્રો આ વિધાન સાચું છે મિત્રો ચોથા નંબરનું છે ચોરસના બધા ખૂણા કાઠ હોય છે એ સાચું છે મિત્રો આવી રીતે મિત્રો કોઈ ચોરસ હોય છે તો એના બધા ખૂણા હોય છે મિત્રો આવી તો અહીંથી કઠખ ખૂણા હોય છે મિત્રો પણ તમારે યાદ રાખવાનું રહેશે સાહિત્ય મિત્રો જોઈ લેવું પાંચમા નંબરનું છે મિત્રો લંબચોરસના વિકર્ણોના માપ સમાન હોય છે તો મિત્રો આ વિધાન સાચું છે પછી છઠ્ઠા નંબરનું છે દરેક ચોરસ સમાંતર બાજુ સતુષ્કોણ નથી તો મિત્રો આ વિધાન ખોટું છે દરેક ચોરસ છે સમાંતર બાજુ સદુષ્કોણ છે મિત્રો સાતમા નંબરનું છે લંબ ચોરસના એક ખૂણાનું માપ સો છે તો તેના પાસેના ખૂણાનું માપ એંશી હોય છે તો લંબ ચોરસના આપણે જોઈએ તો એ બધા ખૂણા સમાન હોય છે તો ખોટું થશે પછી છે મિત્રો આગળનું વિધાન વિધાન છે મિત્રો આઠમા નંબર નો ક્વેશ્ચન સમાંતર બાજુમાં સામ સામે ખૂણા સમાન હોય છે તો મિત્રો આ વિધાન સાચું છે પછી આગળનો ક્વેશ્ચન છે સમલમ સતુષ્કોણમાં સામ સામેની બાજુની એક જોડ સમાંતર હોય છે મિત્રો તો આ પણ મિત્રો સાચું છે મિત્રો તો મિત્રો સાહિત્ય મિત્રો ખરા વોટા તમે બધા જ મિત્રો દસ સુધી નવ સુધી મિત્રો જોઈ લો દસમાં હું કરાવી દઉં છું

સતુષ્કોણના ત્રણ ખૂણાના માપ અનુક્રમે નેવું પચાસ અને એકસો દસ છે તો ચોથા ખૂણાનું માપ જણાવો તો હું તમને જવાબ કહી દઉં છું તો ચોથા ખૂણાનું માપ મિત્રો એકસો દસ થશે કેટલું એકસો દસ કારણ કે આપણે જોઈએ તો આ બધાનો સરવાળો કરશો તો એમાં આપણે જોઈએ તો એકસો દસ નાખશો તો ત્રણસો સાઠ થઈ જશે આમાં મિત્રો આપણો જવાબ મિત્રો એકસો વીસ રહેશે પછી છે મિત્રો ત્રીજા નંબરનું સતુષ્કોણ એબીસીડીમાં સામ સામેની ને પાંચ પાસેની જોડ લખો મિત્રો તો સામ સામેની પાંચ પાસેની જોડ મિત્રો જાતે જોઈ લેવાની રહેશે તમારે પછી છે મિત્રો ચોથા નંબર એક નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ પિસ્તાલી હોય તો સામસામેની આપણે જોઈએ તો બાજુઓની સંખ્યા શોધો મિત્રો તો મિત્રો એમાં આપણો આન્સર છે ત્રણસો સાહીઠ ભાંગ્યા મિત્રો પિસ્તાલી કરશો પિસ્તાલી તો મિત્રો એમાં આપણો જવાબ મિત્રો આઠ મળશે તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે ગણતરી કરી લેવાની રહેશે ત્રણસો સાહીઠ ભાંગ્યા મિત્રો પિસ્તાલી કરશો તો તમને જવાબ આઠ મળી જશે તો મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ મિત્રો પાંચમા નંબરનું છે એક સતુષ્કોણના ચારેય ખૂણાનું માપ સરખું હોય તો બધા ખૂણાના માપ કેટલા થશે તો આપણે જોઈએ તેમાં આપણો આન્સર હશે મિત્રો ત્રણસો ત્રણસો સાહીઠ થાય મિત્રો એટલે નેવું નેવું મિત્રો બધા જ ખૂણાનું માપ હશે તો મિત્રો આપણે આગળ વધી જઈએ હવે પછી તે મિત્રો સતુષ્કોણના ખૂણાની બાજુના માપના ગુણધર્મનો ઉપયોગ કરી કોયડાનો ઉકેલ કરો મિત્રો પછી મિત્રો આ બધા જ ક્વેશ્ચન છે મિત્રો પુસ્તકમાંથી આપેલા છે મિત્રો સહિતે તો એનો આપણા આન્સર સહિત મિત્રો જોઈ લઈએ મિત્રો ચાલો આપણે જોઈ લઈએ મિત્રો આન્સર સહિત તો મિત્રો આપણે જોઈએ તો આ જો તમે જોઈ શકો છો મિત્રો પહેલું એ બીસીડી તો મિત્રો એમાં આપણે જોઈએ સમાંતર બાજુ આપેલો છે એનો જવાબ છે મિત્રો તો સમર સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે એ બીસીડી સમાંતર બાજુ સતુષ્કોણ મિત્રો તો એનો આન્સર છે મિત્રો સામસામેના ખૂણા છે મિત્રો અહીંયા તમારા સાહિત્ય મિત્રો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો મિત્રો આ તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો તો જવાબ મિત્રો કેટલો આવશે એક્સ ઝેડ બરાબર મિત્રો એસી થશે અને મિત્રો એક્સ બરાબર પણ એસી થશે તો આપણને મિત્રો તમારે જોઈ લેવાનો રહેશે આન્સર છે મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લેજો એક્સ અને ઝેડ મિત્રો એંશી એંશી થશે ને વાય બરાબર સો થશે હું તમને જણાવી દઉં અહીંયા અહીંયા મિત્રો એંશી થશે અને અહીંયા પણ એસી થશે અને અહીંયા સોનો ખૂણો થશે તો એસી એસી મિત્રો એકસો સાહીઠ તો સો સો મિત્રો બસો તો થઈ ગયું મિત્રો ત્રણસો સાહીઠ તો મિત્રો સાહિત્ય મિત્રો આવી જ તમારે આન્સર દઈ દેવાનો છે આગળનો છે મિત્રો બીજા નંબરનું તો બીજા નંબરનો મિત્રો આનો ઉત્તર છે મિત્રો આ જોઈ લેવો મિત્રો આપેલ સતુષ્કોણમાં સમાંતર બાજુ સતુષ્કોણ છે પછી એમ ખૂણો પી પ્લસ એમ ખૂણો એસ બરાબર એકસો એંશી તો મિત્રો એનો જવાબ મિત્રો એક્સ બરાબર કેટલો આવશે એકસો ત્રીસ મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લો પછી આ પણ મિત્રો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે તો મિત્રો એનો આન્સર સાહિત્ય મિત્રો પોસ્ટ કરીને મિત્રો જોઈ લેજો

અને મિત્રો આની પીડીએફ તમને મળી જશે એની પણ તમે ટેન્શન લેતા નહીં મિત્રો આની ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી આની પીડીએફ તમને અમારી વેબસાઇટ ઉપરથી મળી જશે ત્યાંથી ન મળે તો ટેલિગ્રામમાંથી તો જરૂર મળી જશે એટલા માટે તમારે સ્ક્રીનશોટ ના લેવાય તો ન લેતા મિત્રો તમને પીડીએફ મળી જશે પછી ચોથા નંબરનું છે મિત્રો તો મિત્રો આ પણ સાહિત્ય મિત્રો રીડ કરી લો જોઈ લો મિત્રો દાખલો ગણી લેવો મિત્રો સાહિત્ય એ બીસીડી સમાંતર બહુ સતુષ્કોણ છે પણ તમારે સારી જોઈ લેવું આ મિત્રો પાંચમા નંબરનું છે પણ સાહિત્ય મિત્રો જોઈ લો આન્સર છે સાહિત્ય મિત્રો જોઈ લો તો મિત્રો આપણને તમારે સાહિત્ય મિત્રો જોઈ લેવાનું રહેશે મિત્રો ફરીથી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધતી જવાબ આવશે મિત્રો એક્સ બરાબર અઠ્યાવીસ વાય બરાબર એકસો બાર અને ઝેડ બરાબર અઠ્યાવીસ તો જવાબ મિત્રો સાહિત્ય મિત્રો જોઈ લો જોબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જોબ જોઈ લેવો પછી મિત્રો આનો જોબ કેટલો રહેશે મિત્રો આનો મિત્રો એક્સ બરાબર સો વાય બરાબર એસી ને જેડ બરાબર એશી તો મિત્રો ફરીથી ક્વેશ્ચન તરફ આગળ વધીએ મિત્રો તો મિત્રો આના બધાના મિત્રો આપણે ક્વેશ્ચનના આન્સર જોઈ લીધા છે મિત્રો તમને આની પીડીએફ મળી જશે ત્યાંથી તમે જોઈ લેજો બાકી મિત્રો આ પાર્ટ ટુમાં આપણે જોવાના છે મિત્રો આ બધા જ ક્વેશ્ચનો મિત્રો આ બધા જ ક્વેશ્ચનો મિત્રો આપણે પાર્ટ ટુમાં જોવાના છીએ કહેવાય પાર્ટ ભાગ બેમાં જોવાના છે પાર્ટ ટુના પાર્ટ ટુમાં જોઈશું મિત્રો એટલા માટે તમારા અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો પાર્ટ ટુ મળે એટલે તમને તરત આવી જશે મિત્રો તો મિત્રો આ વિડીયોનું એન્ડ કરીએ છીએ જય હિન્દ જય ભારત